હેલો, વેલકમ ટુ કૃષ્ણા એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2022 જોશું. મિત્રો, પેપર નંબર 5 સેક્શન સી ક્વેશ્ચન આન્સર જોશું. મિત્રો, સેક્શન સી એ ગ્રામરનો વિભાગ છે. મિત્રો, ગ્રામરનો પાર્ટ છે સેક્શન સી. તો આની પહેલાં આપણે પેપર 2, પેપર 3, પેપર 4, તો દરેકના 5-5 વિડીયો, એટલે ટોટલ 17 વિડીયો મુકાઈ ગયા છે. મિત્રો, પેપર 5ના પણ એ અને બી વિભાગ મુકાઈ ગયા છે. તો પેપર 2, પેપર 3, પેપર 4 અને પેપર 5ના પણ આ ત્રીજો વિભાગ છે. તો બરાબર 18મો વિડીયો છે મિત્રો વિડીયો. તો ક્રિષ્ના એકેડેમી સર્ચ કરીને તમે જોઈ લેશો. મિત્રો, પ્લેલિસ્ટ પણ બનેલું છે. તો આપણે સેક્શન સી ચાલુ કરીએ. મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન. તો આપણે જોડકા જોડવાના છે. તો એ વિભાગમાં સેન્ટેન્સ વાક્ય આપેલા છે 32, 33 અને 34. ને બી વિભાગની અંદર 4 ઓપ્શન આપેલા છે, ફંક્શન્સ છે, તેમાંથી આપણે સિલેક્ટ કરવાના છે, જોડકા જોડવાના છે. તો વાક્ય વાંચીએ પહેલાં. ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. તો પાર્ટીનું આયોજન થયું ગઈ રાત્રિએ. પાર્ટીનું આયોજન થયું ગઈ રાત્રિએ. પછી બીજું વાક્ય છે, મહેશ વર્ક ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ ક્યાં કામ કરે છે? સિટી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ત્રીજું વાક્ય છે, આઈ એમ સોરી આઈ હર્ટ યુ. હું દિલગીર છું કે મેં તને તારી લાગણી દુભાવી, તને બરાબર ઇજા પહોંચાડી. તો અહીંયા છે 4 ઓપ્શનમાં, લોકેશન એટલે સ્થળ બતાવે, સ્પેસિફાઇંગ ટાઈમ એટલે સમય દર્શાવે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી એટલે કે કોઈ હર્ષનું આશ્ચર્યનું દુઃખનું વાક્ય હોય તેમાં પ્લેઝન્ટરી આવે, ને ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. તો પહેલાંમાં તો છે મિત્રો, આપણે પાછળ જવાબ પણ લખેલા છે અહીંયા 32, 33 અને 34માં. તો આપણે જોઈએ કે પાર્ટી યોજાણી લાસ્ટ ઇવનિંગ એટલે ગઈ સાંજે. તો આમાં ગઈ સાંજે સમયગાળો છે, તો સ્પેસિફાઇંગ ટાઈમ આવશે. પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. પાર્ટી ક્યારે યોજાણી મિત્રો? લાસ્ટ એટલે ગઈ સાંજે, એટલે કે આ સમયગાળો થયો એટલે સ્પેસિફાઇંગ ટાઈમ આવશે, એટલે બી ઓપ્શન આવશે આમાં પહેલામાં. મહેશ વર્ક ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ ક્યાં કામ કરે છે? શહેરની પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. આ સ્થળ થયું સિટી પોસ્ટ ઓફિસ, શહેરની પોસ્ટ ઓફિસ છે આ સ્થળ છે, એટલે કે શું આવશે મિત્રો? લોકેશન આવશે 33માં, એ એટલે કે સ્પેસિફાઇંગ લોકેશન આવશે. અને આઈ એમ સોરી આઈ હર્ટ યુ, હું દિલગીર છું કે મેં તને ઈજા પહોંચાડી. તો આ પ્લેઝન્ટરી આવશે મિત્રો, આશ્ચર્યચિહ્ન કે લાગણીનું કે ખુશીનું વાક્ય હોય તો તેમાં આવશે પ્લેઝન્ટરી આવશે મિત્રો. તો આના આન્સર પણ આપણે પાછળ લખેલા જ છે કે 32માં, તો પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. પાર્ટી ક્યારે યોજાણી? લાસ્ટ એટલે કે ગઈ સાંજે. તો સ્પેસિફાઇંગ ટાઈમ થશે, આ સમય દર્શાવે છે સ્પેસિફાઇંગ ટાઈમ. તો લાસ્ટ ઇવનિંગ શું દર્શાવે? સ્પેસિફાઇંગ ટાઈમ આવશે. પછી 33માં છે, મહેશ વર્ક ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ ક્યાં કામ કરે છે? શહેરની પોસ્ટ ઓફિસમાં. તો શહેરની પોસ્ટ ઓફિસ છે લોકેશન એટલે સ્થળ છે મિત્રો, લોકેશન આવશે. પછી 34માં છે, આઈ એમ સોરી આઈ હર્ટ યુ, હું દિલગીર છું કે મેં તને ઈજા પહોંચાડી, તારી લાગણી દુભાવી. તો પ્લેઝન્ટરી આવશે આમાં મિત્રો, બરાબર. આશ્ચર્યચિહ્નવાળું હોય અથવા તો આઈ હર્ટ યુ, મેં તને ઈજા પહોંચાડી, હું દિલગીર છું, આઈ એમ હેપી, એવા બધા ખુશીના વાક્ય હોય તેમાં આવશે પ્લેઝન્ટરી આવશે. હવે આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ કરવાના છે, ડાયલોગ પૂરા કરવાના છે. તો 35, 36 અને 37 આ ત્રણ પ્રશ્નો છે. 35, 36 અને 37 તેમાં બે જણાની વાત હોય, ડાયલોગ હોય, તેમાં ખાલી જગ્યા આપણે પૂરવાની હોય, બ્રેકેટમાં શું આપેલું હોય? ફંક્શન આપેલું હોય છે. તો આપણે વાક્ય વાંચીએ. મીના અને માતા વાત કરે છે. તો મીના કહે છે માતાને, કેન યુ હેલ્પ મી ટુ મેક શીરા. તો મીના તેની માતાને કહે છે કે તમે મને શીરો બનાવવામાં મદદ કરશો. તો મધર કે શ્યોર, ચોક્કસ. શ્યોર એટલે ચોક્કસ. તો શીરો બનાવવાની પ્રોસેસ એટલે પ્રક્રિયા, રીત વર્ણવાની છે. શીરો બનાવવાની પ્રોસેસ એટલે રીત વર્ણવાની છે. તો મિત્રો, બીની અંદર જ છે શીરો બનાવવાની રીત પ્રોસેસ પ્રક્રિયા ક્યાં છે? તો એમાં શીરો કેવી રીતના બને? માતા શું કહેશે? તો ટેક સમ ઘી, થોડુંક ઘી લે, એડ વીટ ફ્લોર, થોડોક એડ એટલે કે ઉમેરવાનું છે, વીટ એટલે ઘઉંનો લોટ નાખવાનો છે, મિક્સ ઇટ વેલ, તેને સારી રીતે મિશ્રણ બનાવવાનું છે. ઘી અને ઘઉંના લોટનું મિશ્રણ સારી રીતે તૈયાર કરવાનું છે. એડ સમ વોર્મ વોટર એ જેગરી, પછી એમાં વોર્મ એટલે ગરમ પાણી નાખવાનું છે, અને જેગરી એટલે ગોળે નાખવાનું છે, અને કુક ઇટ ફોર સમ ટાઈમ, થોડીક વાર માટે રાંધવાનું છે. તો શીરો બનાવવાની પ્રોસેસ એટલે પ્રક્રિયા થઈ. તો આમાં બી ઓપ્શન સાચો છે. તો મિત્રો, ઓપ્શન બી આવશે, બરાબર. તો મીના ફરીથી પૂછે, આપણે કહીએ છીએ કે ફરી એકવાર જોઈ લઈએ આપણે વાક્ય. મીના અને મધર, મીના માતાને પૂછે છે, મધર કેન યુ હેલ્પ મી ટુ મેક શીરા, તમે મને શીરો બનાવવામાં મદદ કરશો? તો માતા કહે ચોક્કસ. પ્રોસેસ એટલે એની પ્રક્રિયા, રીત કહેવાની છે શીરો બનાવે. તો બીમાં છે સાચું મિત્રો, બી ઓપ્શનમાં સાચું છે. તો ટેક સમ ઘી, થોડું ઘી લ્યો, પછી એમાં ઘઉંનો લોટ નાખો, તો ઘી અને ઘઉંના લોટને સારી રીતે મિશ્રણ બનાવો. એડ સમ વોર્મ વોટર, થોડું ગરમ પાણી, અને જેગરી એટલે ગોળ નાખો, અને કુક ઇટ ફોર સમ ટાઈમ, થોડીક વાર માટે રાંધો. તો ઓપ્શન બી આવશે, નીચે આપેલો છે આન્સર મિત્રો. 36મું વાક્ય જોશું મિત્રો, ફાધર અને મધર.
તો ફાધર પૂછે છે, પિતા પૂછે કે વોટ ઇઝ અંકિતા ડુઈંગ, અંકિતા શું કરે છે, તો મધર શું જવાબ દેશે, અંકિતા શું કરે છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા વર્ણવશે મિત્રો, તો ક્રિયા શેમાં છે બરાબર, તો અહીંયા અંકિતાની ક્રિયા આવશે, કેમ આવશે, અંકિતા શું કરે એટલે સીને, સીનો જવાબ થાય ને, અંકિતા શેમાં આવે સી, તો અહીં તો એ ને બીમાં તો આઈ આપેલા છે, આમ અંકિતા શું કરે તો સીથી આન્સર ચાલુ થવો જોઈએ, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે આપણે ક્રિયા વર્ણ, એક્શન એટલે એની એક્શન એટલે ક્રિયા બરાબર, એક્શન એટલે ક્રિયા, તેમાં ઓલવાઇઝ ને સમટાઈમ્સ ને બરાબર એવું બધું આવવું જોઈએ, ઓફન ને એ એક્શન હોય મિત્રો, તો ઓપ્શન ડીમાં જ છે, આ અંકિતા છે એ સીમાં આવે તો આઈ આઈથી તો જવાબ ચાલુ થાય નહીં, તો આ સી ને ડીમાંથી આવે, તમારે એક્શન કેમાં છે મિત્રો, ઓલવાઇઝ ને ઓલવાઇઝ સમટાઈમ્સ ને એવું લખ્યું હોય, ઓલવાઇઝ સમટાઈમ્સ ઓફન એ એક્શન હોય, તો શું કરે છે, તો અહીંયા આઈનજી છે તો આમાં પણ આઈનજી છે જ મિત્રો, એકમાં જ છે ને, વોટ ઇઝ અંકિતા ડુઈંગ, અંકિતા ઇઝ શું કરે છે, પ્લેઇંગ એટલે વગાડે છે, હર ગિટાર વગાડે છે એટ ધીસ ટાઈમ, આ સમયે હંમેશા અંકિતા તેનું ગિટાર વગાડે છે, તો એક્શન એટલે ક્રિયા થઈ, તો પ્લેઇંગ એટલે વગાડવાની ક્રિયા થઈ ને, ઓલવાઇઝ ઓફન સમટાઈમ્સ એવા શબ્દો હોય જનરલી એટલે એક્શન થશે મિત્રો, ડી ઓપ્શન સાચો છે, તો સી ઇઝ ઓલવાઇઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ, આ સમય તે હંમેશા તેનું ગિટાર વગાડે છે, તો ફરી એકવાર ફાધર અને મધર, ફાધર મધરને પૂછે તો વોટ ઇઝ અંકિતા ડુઈંગ, અંકિતા શું કરે છે, તો મધર સાહેબ કઈ રીતે જવાબ દેશે, ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે ક્રિયા વર્ણવશે, ક્રિયા કહેશે, તો કઈ ક્રિયા કરે છે, શું કરે છે અંકિતા, તો અંકિતા ઇઝ ઓલવાઇઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ, અંકિતા સમય હંમેશા તેનું ગિટાર વગાડે છે, અને હંમેશા તમારે યાદ રાખો એક્શનમાં તમારું ઓલવાઇઝ ઓફન સમટાઈમ્સ એવા શબ્દો એટલે ઓપ્શન ડી સાચો થશે મિત્રો, ઓપ્શન ડી. 37મું વાક્ય આપણે જોઈએ, બોસ અને એમ્પ્લોય, બોસ અને કર્મચારી છે, બોસ પૂછે છે પણ શું પૂછે છે ખબર નથી, પણ પૂછવા બ્રેકેટમાં શું પૂછે, ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે જો સાદું વાક્ય હોય ને તો ફોર વાળું વાક્ય હોય બરાબર છેલ્લે, ને પ્રશ્નાર્થ વાક્ય આપણે ગોતવાનું હોય ને પ્રશ્નાર્થ, તો એમાં હાઉ લોંગથી હોય મિત્રો, જો ડ્યુરેશનમાં જો આમાં પ્રશ્નાર્થ છે 1, 2, 3, 4, 4, તો ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછે તો હાઉ લોંગથી ચાલુ થાય, ને પોઈન્ટ ઓફ ટાઈમ પૂછે ને તો સિન્સ વેનથી ચાલુ થાય મિત્રો, યાદ રાખો ડ્યુરેશનમાં આપણે પ્રશ્નાર્થ ગોતવાનું હોય, આ બધે પ્રશ્નાર્થમાં ડ્યુરેશનમાં તો હાઉ લોંગથી ચાલુ થાય, ને પોઈન્ટ ઓફ ટાઈમ કહે તો હા બરાબર સિન્સ વેનથી ચાલુ થાય, આમાં ડ્યુરેશન ઓફ ટાઈમમાં કહે ડ્યુરેશન, તો સાદું વાક્ય તો ફોર કરીને સમયગાળો, આ સાદું વાક્ય ગોતવાનું હોય ને ડ્યુરેશન થાય, ફોર પછી સમયગાળો હોય, ફોર પછી 2 વર્ષ હોય, 2 મહિના હોય, 2 કલાક હોય, એવું બધું હોય ફોર પછી, પણ તો પણ આ જ વાક્ય ડ્યુરેશન ઓફ ટાઈમમાં કે પ્રશ્નાર્થમાં તો હાઉ લોંગથી ચાલુ થાય એટલે ઓપ્શન આવશે, તો એમ્પ્લોય જવાબ દે છે કે આઈ હેવ બીન વર્કિંગ હિયર ફોર 2 યર્સ સર, તો અહીં હું 2 વર્ષથી કામ કરું છું સાહેબ, તો બોસે શું પૂછ્યું હોય ડ્યુરેશન ટાઈમમાં, તો ફરવાર હોય કે તેનો પ્રશ્નાર્થ કેવું બને મિત્રો ડ્યુરેશનમાં, હાઉ લોંગથી બને, હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર, તું અહીંયા કેટલા લાંબા સમયથી કામ કરે છે, તેનો જવાબ છે કે હું અહીંયા 2 વર્ષથી કામ કરી રહ્યો છું, તો મિત્રો ખાસ યાદ રાખો ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો સાદું હોય તો ફોર પછી સમયગાળો આવે, ફોર પછી 2 વર્ષો 4 વર્ષો 5 વર્ષો 2-3 કલાક 5 કલાક 10 મહિને એવું હોય ફોર પછી, પણ આ જ વાક્યનું ડ્યુરેશન ઓફ ટાઈમ પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગથી વાક્ય ચાલુ થાય, આપણા ઓપ્શન એ આવશે મિત્રો, તો બોસે શું પૂછ્યું છે, હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર, તું અહીં કેટલા સમયથી કામ કરે છે, તો એમ્પ્લોય જવાબ દીધો કે અહીં 2 વર્ષથી કામ કરું છું, તો ઓપ્શન આપણો એ સાચો છે, હાઉ લોંગ ડ્યુરેશન ઓફ ટાઈમમાં સાદું હોય તો ફર પછી સમયગાળો અને પ્રશ્નાર્થ છે તો શું આવશે મિત્રો, હાઉ લોંગ આવશે, ઓપ્શન એ સાચો થશે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, બરાબર, તો અહીંયા આપણે બ્રેકેટમાં બરાબર આપણે વાક્ય પૂરા કરવાના છે, બ્રેકેટમાં શું આપેલું છે, ફંક્શન આપેલા છે તેની બધેથી વાક્ય પૂરું કરવાનું છે. 38મું વાક્ય, તો મિસ્ટર મહેતા પછી પોઈન્ટ ઓફ ટાઈમ, તો પોઈન્ટ ઓફ ટાઈમ હોય ને તો સિન્સ વાળો ટાઈમ આવે, ને ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, હમણાં જ આપણે આગળ જોયું ડ્યુરેશન ઓફ ટાઈમમાં ફોર પછી સમયગાળો, અને પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ પછી આવે મિત્રો, ને ચોક્કસ ટાઈમ આવે, 2 સાલ આવે, કોઈ જાન્યુઆરી ફેબ્રુઆરી સન્ડે મંડે એવો સમય હોઈ શકે મિત્રો, ચોક્કસ ટાઈમ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે, તો મિસ્ટર મહેતા આપણે વાક્ય પૂરું કરવાનું છે, ને પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ વાળું વાક્ય હોય એમાં કયો કાળ હોય મિત્રો, હેઝ કહેવાય, હેઝ અથવા તો હેવ વત્તા બીન વત્તા આઈએનજી વાળું રૂપ આવે, તો મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ રહે છે હિયર, અહીં ક્યાંથી રહે છે, સિન્સ 2019 2019થી મિસ્ટર મહેતા અહીંયા રહે છે, તો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ જ આવવું જોઈએ મિત્રો, તમે સિન્સ પછી ગમે તે લખો 2020 2010 2015 પણ પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ પછી જાન્યુઆરી ફેબ્રુઆરી સન્ડે મંડે કોઈ સાલ આવે ચાઇલ્ડહુડ આવે મેરેજ ટાઈમ આવે એવું બધું સિન્સ પછી આવે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય, ને ફોર પછી 1 કલાક 2 કલાક 5 મહિના 10 મહિના એવું પછી આવે એ ડ્યુરેશન આને કહેવાય ડ્યુરેશન ઓફ ટાઈમ, ફોર પછી જે સમયગાળો આવે ને 2 મહિના 4 મહિના 5 વર્ષ 15 મિનિટ બરાબર આ બહુવચનનો ટાઈમ હોય યર્સ વર્ષો મહિનાઓ એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય, ને સિન્સ વાળા ટાઈમને શું કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય,
તો મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમમાં શું આવશે અને પોઈન્ટ ઓફ ટાઈમમાં અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં બાકી રચના શું હોય મિત્રો? એસ કે વત્તા બિન વત્તા એનજી હોય ને પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ પછી સમયગાળો હોય તો મિસ્ટર મહેતા હેઝ બીન લિવિંગ બરાબર, એસ કે વત્તા બિન વત્તા એનજી લિવિંગ રહે છે અહીં, પછી પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવશે, સિન્સ પછી ગમે તે સાલ મૂકો 2019 થી અહીં રહે છે. 39મું વાક્ય આપણે જોઈએ તો ચાઇલ્ડ ઇઝ પછી સ્પેસિફાઈંગ લોકેશન એટલે સ્થળ કહેવાનું છે. આપણે સ્થળ કહીએ તો ચાઇલ્ડ ઇઝ હાઈડિંગ બિહાઇન્ડ ધ ડોર, તો બાળક સંતાનો છે કોની પાછળ? દરવાજાની પાછળ સંતાનો છે. આ લોકેશન એટલે સ્થળ, કેની પાછળ છે? દરવાજો. આ દરવાજો છે, લોકેશન કીધું એટલે ચોક્કસ સ્થળ કીધું. ક્યાં સંતાડો? દરવાજાની પાછળ. લોકેશન એટલે સ્થળ, તો બાળક ક્યાં સંતાનો છે? દરવાજાની પાછળ. આ લોકેશનથી મિત્રો તો વાક્ય પૂરું થઈ ગયું. સ્પેસિફાઈંગ લોકેશન ચાઇલ્ડ ઇઝ, તો એ લોકેશન સ્થળ કહેવાનું છે ક્યાં છે? તો હાઈડિંગ એટલે સંતાણો છે, બિહાઇન્ડ ધ ડોર દરવાજાની પાછળ, એટલે લોકેશન થયું દરવાજાની પાછળ. હવે 40મું વાક્ય છે મિત્રો ધ બોય, તો આ ડિસ્ક્રાઇબિંગ પર્સન, આ બોય છે વ્યક્તિ છે એનું વર્ણન કરવાનું છે. તો બોય કેવો? છોકરો કે જે વિયરિંગ એટલે પહેર્યો છે બ્લુ શર્ટ પહેર્યો છે એ મારો ભાઈ છે. તો આ છોકરાનું વર્ણન થયું, નકર તો આટલું વાક્ય હાલે. ધ બોય ઇઝ માય બ્રધર. સાદું વાક્ય શું થશે મિત્રો? ધ બોય ઇઝ માય બ્રધર, પણ વર્ણન આપણે શું કરું? છોકરો કે જેણે પહેર્યું છે બ્લુ ટી શર્ટ કે શર્ટ પહેર્યો છે એ મારો ભાઈ છે. તો આ વર્ણન થયું, આટલું ડિસ્ક્રાઇબિંગ પર્સન વ્યક્તિનું વર્ણન થાય. તો હુ ઇઝ વિયરિંગ એ બ્લુ શર્ટ, એની વિશેષતા થાય, વર્ણન થયું કે છોકરો કહેવો કે જેણે બ્લુ શર્ટ પહેર્યો છે એ કેવો છે? મારો ભાઈ છે. સાદું વાક્ય આટલું હોય મિત્રો, ધ બોય ઇઝ માય બ્રધર, છોકરો મારો ભાઈ છે, પણ એનું વર્ણન કયું થયું મિત્રો? છોકરો કે જેણે બ્લુ શર્ટ પહેર્યું છે તે મારો ભાઈ છે. હવે આપણે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. આ ત્રણ ઓપ્શન આપેલા છે મિત્રો બ્રેકેટમાં ત્રણ ઓપ્શન આપેલા છે, તેની મદદથી આપણે આ પેરેગ્રાફ પૂરો કરવાનો છે. તો આપણે પેરેગ્રાફમાં સાચા આન્સર પૂરેલા જ છે મિત્રો. આપણે જોઈએ, વેન ધ આર્મી અરાઇવડ ટુ હેલ્પ ધ ફ્લડ વિક્ટિમ્સ, જ્યારે આર્મી એટલે લશ્કર, જ્યારે આર્મી એટલે લશ્કર આવ્યું ફ્લડ એટલે કે પૂરનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે આર્મીના માણસો આવ્યા, તો પીપલ, તો એ લોકો પૂરમાં ફસાયેલા હતા એ લોકોએ સેલ્યુટેડ એટલે સલામ કરી, બ્રેવ સોલ્જર એટલે બહાદુર સૈનિકોને સલામ કરી. તો પહેલામાં આવશે સેલ્યુટેડ ધ બ્રેવ સોલ્જર, તો બહાદુર લોકોને, બહાદુર સૈનિકોને સેલ્યુટ સલામ કરી, તો પહેલામાં સેલ્યુટ આવશે મિત્રો. તો ધેવેર એટલે કે પીપલ, લોકો કેવા હતા? ગ્રેટફુલ, આભારી હતા ફોર ધેર હેલ્પ. તો લોકો કેવા હતા? ગ્રેટફુલ એટલે આભારી હતા કે આર્મીવાળે તેને મદદ કરી, કે ધેટ ગોટ ફ્રોમ ધ આર્મી, આર્મી પાસેથી મદદ મળી, એના માટે લોકો કેવા હતા? ગ્રેટફુલ એટલે આભારી હતા. તો ધે કુડ નોટ એક્સપ્રેસ ધેર ફિલિંગ ઇન ધ વર્ડ, આ લોકો છે કુડ નોટ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરી શક્યા નહીં, ધેર ફિલિંગ એટલે તેમની લાગણી વ્યક્ત કરી શક્યા નહીં શબ્દોમાં. તો ફરી એકવાર આપણે જોઈએ મિત્રો, વેન એટલે જ્યારે આર્મી આવી મદદ કરવા લોકોને, કે જે લોકો ફ્લડ એટલે પૂરમાં ફસાયેલા હતા, તો પીપલ લોકોએ સેલ્યુટેડ એટલે સલામ કરી, કોને? બ્રેવ સોલ્જર્સ એટલે બહાદુર સૈનિકોને સલામ કરી. તો પહેલામાં સેલ્યુટેડ આવશે, પછી ધેવેર એટલે લોકો કહેવા હતા, ગ્રેટફુલ એટલે આભારી હતા, ગ્રેટફુલ એટલે લોકો કહેવા હતા આભારી હતા સૈનિકોના, જે સૈનિકોએ એને મદદ કરી હતી આર્મીને, આર્મીવાળા સૈનિકોએ લોકોને મદદ કરી હતી, એટલે લોકો કહેવા હતા આર્મીના કહેવા હતા ગ્રેટફુલ એટલે આભારી હતા. પછી ધે કુડ નોટ એક્સપ્રેસ ધે, લોકો વ્યક્ત કરી શક્યા નહીં એની ફિલિંગ એટલે લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શક્યા નહીં, છેલ્લામાં ફિલિંગ આવશે મિત્રો. તો લાલ અક્ષરમાં સાચા જવાબ કરેલા છે મિત્રો. હવે છેલ્લે છે કે રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, તો નજીકનો બરાબર શબ્દ, સામનાથી શબ્દો ગોતવાનો છે 42, 43 અને 44માં. તો રિટેન એટલે રાખવું, જાળવી રાખવું, રિટેન એટલે રાખવું અથવા તો જાળવી રાખવું. તો આપણો પહેલો ઓપ્શન સાચો છે લાલ અક્ષરમાં, કીપ એટલે રાખવું થાય. પછી ખાલી આપણે આના અર્થ કહીએ, રિકોલ એટલે ફરીથી બોલાવવું, રિમેમ્બર યાદ કરવું, રિકલેક્ટ એટલે ભેગું કરવું. તો મિત્રો રિટેન એટલે રાખવું, જાળવી રાખવું એટલે કીપ એટલે રાખવું થશે, ઓપ્શન એ સાચો છે. 43માં સ્ટન્ડ એટલે આશ્ચર્યચકિત થવું, તો આપણો ઓપ્શન ડી સાચો છે. એસ્ટોનિસ્ડ એટલે આશ્ચર્યમાં પડવું, આશ્ચર્ય અચરજ પામવું, નવાઈ પામવી એટલે સ્ટન્ડ થાય. તો મિત્રો ડી ઓપ્શન સાચો છે, સ્ટન્ડ તો થશે, એસ્ટોનિસ્ડ એટલે આશ્ચર્યમાં પડવું. પછી ડિફીટ એટલે પરાજય થાય, બીટન એટલે હરાવવું થાય, કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલો થાય, પણ આપણો ઓપ્શન છે સ્ટન્ડ એટલે આશ્ચર્યમાં પડવું, તો એસ્ટોનિસ્ડ આશ્ચર્યમાં પડવું. 44મો પ્રશ્ન છે રિજિયન એટલે ક્ષેત્ર, તો એરિયા એટલે ક્ષેત્ર વિસ્તાર થાય મિત્રો. તો લોકેશન એટલે સ્થળ થાય, પ્લેસ એટલે જગ્યા, અને લોકલ એટલે સ્થાનિક થાય. તો રિજિયન એટલે ક્ષેત્ર, તો એરિયા એટલે ક્ષેત્ર, ડી ઓપ્શન સાચો છે. ફરી એકવાર આપણે જોઈએ 42, 43 અને 44 સામનાર્થી શબ્દો ગોતવાના છે નજીકના,
રિટેન એટલે જાળવી રાખવું, રાખવું તો કીપ એટલે રાખવું થશે. લાલાક્ષરમાં સાચો જવાબ છે કીપ. રિટેન એટલે રાખવું, જાળવી રાખવું તો કીપ એટલે રાખવું. તો 43માં છે સ્ટન્ડ એટલે આશ્ચર્યચકિત થવું એટલે એસ્ટોનિશ્ડ. ડી ઓપ્શન સાચો છે, એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત થવું. પછી 44માં છે રિજન એટલે ક્ષેત્ર, ને ડીમાં છે એરિયા એટલે ક્ષેત્ર વિસ્તાર થાય, વિસ્તાર એરિયા બરાબર. રિજન એટલે ક્ષેત્ર, વિસ્તાર તો એરિયા એટલે ક્ષેત્ર વિસ્તાર થશે. મિત્રો તો અહીં આપણો પેપર નંબર પાંચ ગ્રામરનો વિભાગ હતો, સી વિભાગ હતો, તે પૂરો થાય છે. મિત્રો આના પછી પણ હજી બરાબર 7 વિડીયા બાકી છે, તે પણ મૂકી દેવામાં આવશે બરાબર. તો મિત્રો ક્રિષ્ના એકેડેમીને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરશો અને શેર કરજો. ઓકે, થેન્ક યુ.